अस्सलामु अलैकुम विद्यार्थी मित्र, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 5 गणित विषय में आवर्तन में आगळ वधीशुं। एना पहेलाना तास में आपणे प्रकरण नंबर 13 गुणाकार अने भागाकारनी रीतो, एमां गुणाकारना घणा बधा व्यवहारिक दाखला जोई गया हता। तो चालो हवे आपणे दाखलाओमां आगळ वधीशुं। तमारे आ बधा ज दाखला समजीने तमारी नोटबुकमां गणवाना रहेशे। चलो बीजो एटले के बी दाखलाथी आपणुं बाकी छे। शुं कीधुं छे? हरियाए मकान बनाववा माटे लोन लीधी, तेने 2 वर्ष सुधी दर महीने रुपया 2750 लोन पेटे पाछा चूकवना छे। बराबर, केटला रुपया चूकवना छे? 2750। तो ते 2 वर्षमां लोन पेटे केटली रकम चूकवशे? बराबर, तो दर महीने एटले के 1 महीनामां 2750 चूकवे छे। बराबर, तो 2 वर्षमां तो 2 वर्ष, 1 वर्षमां 12 महीना होय, तो 2 वर्षमां केटला महीना हशे? 24। तेथी आपणे अहीं लखीशुं के लोन पेठे पाछी चूकवाती रकम बराबर 2750 माटे 24 महीनामां लोन पेठे पाछी चूकवाती रकम केटली? तो 2750 × 24। चालो केवी रीते गुणाकार करीशुं? आजे पहेली संख्या छे ने लखी काढीशुं, गुणिया आ 24ना भाग गुणिया 4, एटले 2750 × 4, तो जवाब आवशे 11000, અને 2750 × 20, તો જવાબ આવશે 55000। ચાલો શૂન્યનો શૂન્ય, અહીંયા પણ શૂન્યનો શૂન્ય, અહીંયા પણ શૂન્યનો શૂન્ય, 5 ને 1 6, 5 ને 1 6, બરાબર જવાબ શું આવશે? 66000। એટલે 24 × 2750 જવાબ આવતા તમારો જવાબ આવશે 66000 રૂપિયા। શું આવશે? એટલે કે 2 વર્ષમાં લોન પેટે તે કેટલા રૂપિયા ચૂકવશે? તો 66000 રૂપિયા ચૂકવશે। સમજ પડીને ચાલો હવે આગળ જોઈશું। રતિરામ એક શહેરમાં દૂધ વેચે છે, તે 43 રૂપિયે પ્રતિ લીટરના ભાવે રોજનું 13 લિટર દૂધ વેચે છે, તો તે કેટલું કમાય છે? ચાલો, એટલે કે તે 43 રૂપિયા, એટલે કે 1 લિટરનો ભાવ છે 43 રૂપિયા, એટલે 1 લિટર દૂધની કિંમત બરાબર રૂપિયા 43, માટે 13 લિટર દૂધની કિંમત કેટલી? તો 43 × 13 કરીશું। તો ચાલો 43 × એટલે 43ને લખી કાઢવાનું, ગુણાકાર કરીને 40ના ભાગલા પાડીશું, 40 વત્તા 3 એટલે 40 અને 3, 43 × 3 13 × 3 એટલે 43 39, અને 13 × 40 એટલે શું આવશે? 520। ચાલો હવે સરવાળો કરીશું, 9 વત્તા 0 9, 3 ને 2 5, અને આ 5 એટલે 569, જવાબ શું આવશે? 569। સમજ પડીને આમ તમારે આ બધા જ દાખલા સમજીને તમારી નોટબુકમાં ગણવાના રહેશે। ચલો આગળ જોઈએ ગુણાકાર ગમ્મત, પેટર્ન જુઓ અને તેની આગળ વધારો। 0 × 9, તો જવાબ 0 જ આવે, 0નો કોઈ પણ સંખ્યા સાથે તમે ગુણાકાર કરો તો જવાબ 0 આવે, વત્તા 1 = 1, 1 × 9 એટલે 9 વત્તા 2 = 11, પછી 12 × 9 = 108, 108 ને 3 = 11, પહેલાં 1 વાર આવે છે, પછી 2 વાર આવે છે, પછી 3 વાર, તો હવે કેટલી વાર આવશે? જેટલી અહીંયા સંખ્યા એટલી વાર આવશે, એટલે કેટલી વાર આવશે? 4 વાર આવશે, પછી કેટલી વાર આવશે? 5 વાર આવશે, પછી કેટલી વાર આવશે? 6 વાર આવશે, એમ આગળ વધારતા જઈશું, 7 વાર 8 વાર એમ આગળ વધતા જશે। સમજ પડીને ચાલો આગળ જોઈશું। તમારી ઉંમર સાથેની રમત, તમારી ઉંમર લખો, કેટલી છે? 10, તેને 7 વડે ગુણો, કેટલા વડે ગુણવાનું? 7, એટલે 10 × 7 = 70, મળતા જવાબને 13 વડે ગુણો, કેટલા વડે ગુણવાનું? 13 વડે, એટલે 70 × 13 એટલે જવાબ આવશે 910, મળતા જવાબને ફરીથી 11 વડે ગુણો એટલે 910 × 11, તો તમારો જવાબ આવશે 10010। હવે તમારો અંતિમ જવાબ જુઓ, શું તમને જવાબમાં તમારી ઉંમર દેખાય છે? તમારા જવાબમાં ઉંમર કેટલા ગણી બતાવે છે?
तो चालो देखाय छे ने? हाँ, मने जवाब में मारी उम्र 1001 गणी बतावे छे, बराबर ने? 1001 गणी बतावे छे ने। चालो हवे आपणे आगळ जोईशुं। गोळ गोळ फरो, ચાલો એમાં શું કીધું છે? આનો ગુણાકાર કરવાનો છે। 1 7 7, 1 5 5, 1 8 8, 1 2 2, 1 1 4 4, 1 1 1, એટલે જવાબ એ જ આવશે 142,857। ચાલો હવે આનો ગુણાકાર કરો તો 2 7 14, 14 નો 4, 1 2 1, 2 5 10 ને 1 11, 2 8 16 ને 1 17, 1 1। ચાલો પછી 2 4 8 અને 2 1 2। ચાલો હવે એટલે જવાબ આવશે 1,10,100,10,000,02,85,714। ચાલો હવે 1,42,857 ગુણ્યા 3 કરો તો તમારો જવાબ આવશે 4,28,571। ચાલો હવે 1,42,857 ગુણ્યા 4 કરીએ તો 4 7 28, 28 નો 8, 2 2, 4 5 20 ને 2 22, 2 2, 4 2, 4 8 32, 32 ને 2 34, 4 3, 4 2 8, 8 ને 3 11, 1 2, 4 4 16 ને 1 7 17, તો 7 2, 1, 4 1 4 ને 1 5, એટલે જવાબ આવશે 571,428। એવી જ રીતે 1,42,857 ગુણ્યા 5 તો તમારો જવાબ આવશે 7,14,285। આમ જો એકને એક જ જવાબ આવે છે, ફક્ત આંકડાઓમાં ફરક આવે છે, એની જે સ્થાન છે એના ઉપર ફરક આવે છે। શું ઉપર મળેલા ઉત્તરમાં કોઈ પેટર્ન દેખાય છે? તો હા, દેખાય છે, બરાબર। જવાબમાં 6 અંક આડા અવળા ક્રમમાં એ જ રહે છે, એટલે કે આડા અવળા ક્રમમાં એ જ જવાબ તમને મળે છે। સમજ પડી? ચાલો હવે આગળ જોઈશું। ઈશા પાસે 1,000 રૂપિયા છે, તે પેટ્રોલ ખરીદવા ઈચ્છે છે। 1 લિટર પેટ્રોલની કિંમત 67 રૂપિયા છે, તો તે કેટલા લિટર પેટ્રોલ ખરીદી શકે? 1 લિટર પેટ્રોલના કેટલા રૂપિયા છે? 67। ઈશા પાસેના રૂપિયા આપણે લખીશું 1,000। 1 લિટર પેટ્રોલની કિંમત તમને કેટલી આપેલી છે? તો 1 લિટર પેટ્રોલની કિંમત છે 67 રૂપિયા, તેથી 67 રૂપિયા। તે ખરીદી શકે તેટલું પેટ્રોલ આપણે 1,000 ભાગ્યા 67 કરીશું, બરાબર ને? કારણ કે એની પાસે જેટલા રૂપિયા છે એટલા રૂપિયામાં તે કેટલું પેટ્રોલ ખરીદી શકે એ આપણે શોધવાનું છે। તો ચાલો ભાગાકાર કરીએ 1,000 ભાગ્યા 67। તો સૌથી પહેલાં આપણે ભાગાકાર કરીશું, તો 67 એકા 67 કેવી રીતે કરવાનું? 67 એકા 67, બરાબર, જે સ્થાન બાકી રહે ત્યાં શૂન્ય મૂકીશું, અહીંયા શૂન્ય મૂકીશું તો ઉપર પણ શૂન્ય મૂકવાનું, બરાબર, આપણે આગળ જોઈ જ ગયા છે। ચાલો શૂન્ય, શૂન્યમાંથી 7ની જાય એટલે 10, અને અહીંયા 9, 10માંથી 7 જાય તો 3, અને 9માંથી 6 જાય તો 3, બરાબર। ચાલો 330, તો વત્તા કરીને લખવાનું 67 4 268, 67 4 268। ચાલો 10માંથી 8 જાય તો 2, 3માંથી 6 નહીં જાય, બરાબર, કારણ કે અહીંયા 2 લખવાનું છે કીને, તો 2માંથી 6 નહીં જાય, એટલે અહીંયાથી આપણે લઈશું 2, અને અહીંયા આવશે 12, 12માંથી 6 જાય તો 6, એટલે કેટલા શેષ વધ્યા? 62, બરાબર ને? ચાલો તો આપણો જવાબ આવશે 14। કેટલા લીટર પેટ્રોલ ખરીદી શકશે એ? તો અહીં ભાગફળ 14 અને શેષ 62 આવે છે, તેથી તે 14 લિટર પેટ્રોલ ખરીદી શકશે। સમજ પડી ને? ચાલો આગળ જોઈશું। આજે બાળકો ખુશ છે, તેઓ બાલદિન ઉજવે છે। દરેક બાળકને શાળા તરફથી 4 રંગીન પેન્સિલ આપવામાં આવશે। શાળાને 969 પેન્સિલ મળેલ હતી, શિક્ષકે વિદ્યાર્થીઓને ભાગાકાર દ્વારા કેટલા બાળકોને પેન્સિલ મળશે તે શોધી કાઢવા કહ્યું, એટલે આપણે ભાગાકાર કરીશું 969 ભાગ્યા 4। ચાલો કેવી રીતે કરવાનું? સૌથી પહેલાં પહેલી સંખ્યા જોઈશું 9, એટલે 4 એકા 4, બરાબર, ચાલો, અને 2 શૂન્ય મૂકી દઈશું, બરાબર, તમે 4 2 8થી પણ કરી શકો છો, બરાબર। ચાલો હવે અહીંયા 9 અને 6, 9માંથી 4 જાય તો 5, 569, ચાલો, એટલે 4 એકા 4, બરાબર, અહીંયા શૂન્ય મૂકીશું તો ઉપર પણ શૂન્ય મૂકીશું, એટલે 9 ઓછા 0 9, 6 ઓછા 0 6, 5માંથી 4 જાય તો 1, 169।
चलो 169 आ गया, वत्ता करीने 4 चौक 16 बराबर, बे संख्या जोईशू 4 चौक 16 अने अहीं 9 नी नीचे कहीं नहीं एटले शून्य मूकीशू तो अहीं पर शून्य मूकीशू। चलो 9 ओछा 0 9 16 6 में 6 जाए तो 0 1 में 1 जाए तो 0 9 वैधा बराबर एटले 4 2 8 कोई संख्या नहीं एटले शून्य मूकवानी जरूर नथी। 9 में 8 जाए तो 1 એટલે શેષ કેટલી આવશે 1। હવે જે સંખ્યા આપેલી છે એનો સરવાળો કરી નાખવાનો, તો તમે સરવાળો કરશો તો 242 બાળકો 100 વત્તા 100 200 વત્તા 40 એટલે 240 વત્તા 2 42 એટલે 242 બાળકોને 4 રંગીન પેન્સિલ મળશે અને 1 પેન્સિલ વધશે બરાબર ને, સમજ પડી ને। આમ ભાગાકારની આ રીત તમારે સમજીને તમારી નોટબુકમાં ગણવાની રહેશે। એના આગળના દાખલા આપણે આગલા તાસમાં જોઈશું। થેન્ક યુ।